નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વેકરે કપિલ આપ સર્વનું સ્વાગત કરું છું તમારી પોતાની YouTube ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર. વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 10 ની બોર્ડ ની એક્ઝામ એકદમ નજીક આવી રહી છે. તો વિદ્યાર્થી મિત્રો, ભાષાના સબ્જેક્ટ ની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓના પ્રશ્નો છે કે સર માર્ક્સ કપાઈ જાય છે, કંઈક ભૂલ થઈ જાય છે, વ્યાકરણ અઘરું પડે છે. તો આ તમામ પ્રશ્નોનું સોલ્યુશન આજે હું તમારા વિડીયોની અંદર સોલ્વ કરાવવાનો છું. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ બે ગુણના પ્રશ્નો, ચાર ગુણના પ્રશ્નો, અનુક્રમણિકા લક્ષી, જોડકા લક્ષી પ્રશ્નો છે ને વિડીયો ચેનલ પર મૂકી ચૂક્યા છીએ, આપે જોઈ લીધા હશે, અને કદાચ ન જોયા હોય તો જોઈ લેશો. વિદ્યાર્થી મિત્રો, આજે ખાસ બાળકોના જે મૂંઝવતા પ્રશ્નો છે, સર ગ્રામરમાં માર્ક્સ નથી આવતા, તો આ પ્રશ્નનું સોલ્યુશન કરવા માટે આજે હું તમારી સામે એક વિડીયો લઈને આવ્યો છું, સરસ મજાનો, જોડણી અને સંધિના ટોપિક સાથે, જેની અંદર ઘણા બધા એવા શબ્દો છે કે જે વારંવાર પરીક્ષાની અંદર પૂછાય છે અને વિદ્યાર્થી મિત્રો એની અંદર આપણે અટવાઈ જઈએ છીએ. તો કેવા શબ્દો પૂછાઈ શકે એનું સોલ્યુશન આજે હું તમને આ વિડીયોની અંદર કરાવવાનો છું. તો મારી સાથે ખાસ ધ્યાનથી આ વિડીયોની સાથે જોડાયેલા રહેશો અને વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. મિત્રો, આજે આપણે વ્યાકરણ વિભાગનું જે સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ એમાં સૌથી અગત્યનો અને વિભાગ સી નો પહેલો અને બીજો પ્રશ્ન, જે તમે ઘણા બધા પેપર આપ્યા હશે, ખ્યાલ હશે કે પહેલો જ પ્રશ્ન છે જોડણીનો, જેમાં તમને બે શબ્દો પૂછાશે અને બે શબ્દો સાચા પડશે તો એક માર્ક્સ મળે છે, અને એવી જ રીતે સંધિ, છોડો અને જોડો પૂછાય છે, એનો પણ બેમાંથી એક સવાલ પૂછાય છે, સાચો પડી જાય તો આપને એક માર્ક્સ મળે, કાઉન્સ આપે છે પણ કાઉન્સ એવા આપે છે કે જેમાં આપણે કન્ફ્યુઝનમાં મુકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આ ક્વેરીને સોલ્વ કરવા માટે ખાસ હું તમારી સમક્ષ કેટલાક આઈએમપી શબ્દો અને બીજી વાત, ગ્રામર છે એ ગોખવાનો વિષય બિલકુલ નથી. એને તમારે દરેક શબ્દના વાંચન વખતે, દરેક લીટીના વાંચન વખતે, દરેક વાક્યના ઉચ્ચારણ વખતે ખાસ એની ઉપર ધ્યાન આપવું પડે તો તમારી જોડણી સુધરે, તમને સંધિ સમજાય, તમને સમાસનો પ્રકાર ખબર પડે. પણ મારાથી બનતા પ્રયત્નો આજે વિડીયોની અંદર કરીશ કે જેનાથી તમારા માર્ક્સ ન કપાય. મિત્રો, પણ તમે પણ થોડું ધ્યાન આપશો, દરેક શબ્દો છે કંઈક ને કંઈક નિયમ સાથે જોડાયેલા છે. સૌથી પહેલા તો સતત આંખનો વિષય બનાવવાથી જ જોડણી યાદ રહી. હું તમને એક વિડીયોના સેશનથી સમજાવી દઉં, તમે સમજી જાઓ, એ વાત ખોટી. આજે તો હું તમારી સમક્ષ એટલે આવ્યો છું કે કેટલા બધા એવા શબ્દો હતા જે મારા ધ્યાને કે જે પરીક્ષામાં વધારે વધારે પૂછાય છે, એટલે આપણે એને આઈએમપી શબ્દો એવું નામ આપ્યું છે. એ જ પૂછાયની કોઈ ગેરંટી નથી, એટલે ખાસ આ શબ્દોને ધ્યાને લઈને બેસી જતા નહીં, આ પહેલા ક્લિયર કરું છું. પણ વધારામાં વધારે પૂછાય છે, ગાલા અસાઇનમેન્ટની અંદર પણ જેનો ઉપયોગ થાય છે, આવા શબ્દો વધારામાં વધારે વપરાય છે, પૂછાય છે પેપરની અંદર, તો એને આજે આપણે સોલ્વ કરીએ. એક્ઝામ્પલ તરીકે એક શબ્દ પૂછાય છે પરિસ્થિતિ. કયો શબ્દ પૂછાય છે? તો કે પરિસ્થિતિ. ઘણી વખત પરિસ્થિતિ શબ્દને ત્રણ કાઉન્સ આપી દઈએ એટલે આપણે શું થઈ જાય છે, એમાં અટવાઈ જઈએ છીએ. પણ એટલું ધ્યાન રાખવાનું મિત્રો કે અટવાઈ જવાનું નથી, બિલકુલ અટવાઈ જવાનું નથી. ખાસ ધ્યાન રાખજો, આપણે મોસ્ટ ટાઈમ બી કીધા તો એનો મતલબ એવો નથી કે આ જ પૂછાય, પણ જ્યારે પૂછાય ત્યારે આવડી જાય એ માટે મોસ્ટ એમપી નામ આપ્યું છે. તો પરિસ્થિતિમાં હંમેશા હસ્વ ઈ જ આવે. કેવો ઈ આવે? હસ્વ. ત્યાર પછી છે જીઓગ્રાફિક. આ પણ ઘણી વખત પૂછાય ત્યારે જી આપણે દીર્ઘ કરી દેવી, એ ચાલશે નહીં. પછી છે ધૂમ્રપાન, પણ ઘણી બધી વાર પૂછાય છે. પછી એસિડિટી ઉપર માત્ર આવે છે, તો ખાસ ધ્યાન રાખજો, એ ચાલશે નહીં. આ જે રીતે લખેલું છે એ ચાલશે. પછી જિંદગીમાં આપણે દીર્ઘ જોઈએ છે ઘણી જગ્યાએ, તો એ દીર્ઘ નથી આવતું, કાયદેસર હસ્વ જ લખાય છે, બરોબર છે? એટલે થોડું ધ્યાન આપવું. પછી નિયમિતમાં હસ્વ ઈ જ આવે બેમાં. મિનિટ પણ હસ્વ ઈ સ્વરૂપે લખાય, નૈસર્ગિક પણ બહુ બધી વાર પૂછાય શબ્દ. પછી યુધિષ્ઠિર છે, આ ધુઆપુઆ પણ પરીક્ષામાં પૂછાયેલો શબ્દ છે. આ બધા આગળની એક્ઝામની અંદર મિત્રો પૂછાઈ ગયેલા પ્રશ્નો છે, તો ખાસ ધ્યાન રાખશો. હવે પછીનો જે શબ્દ છે ખાસ કરીને ક્ષિતિજ, તો ક્ષિતિજ એમાં હસ્વ ઈ જ આવે. નિરોગીમાં આપણે ઘણી વખત હસ્વ, પણ સંધિના નિયમ પ્રમાણે ની છે દીર્ઘ થઈ જાય છે, તો
પછી કિમિયો ય પહેલાની ઈ હસ્વ, કિડિયારુમાં ય પહેલાની ઈ હસ્વ, આગળ ગીરી હોય ત્યારે હસ્વ, પાછળ ગીરી હોય ત્યારે દીર્ઘ લખાય છે, આ ધ્યાન રાખજો. પછી કારકિર્દી, કારકિર્દી કીર ઉપર રેફ ન આવે, કિર્દી દી ર ઉપર રે દ ઉપર રેફ આવે. પછી કીર્તિ પણ બહુ બધી વાર પૂછાય છે. પછી કિંચિત શબ્દ છે, આપણે સામાજિક વિજ્ઞાન ભણીએ છીએ તો પણ સામાજિક ખોટું લખીએ છીએ, જી દીર્ઘ કરીએ છીએ પણ હસ્વ આવે. પશ્ચાતાપ. પછી છે કાર્ડિયોગ્રામ, જો પેલા તો બોલતા આવડશે ને તોય શબ્દ સાચો લખાઈ જશે, ધ્યાન રાખજો, બોલવામાં પણ ધ્યાન રાખવાનું છે તો શબ્દ સાચો પડી જશે. કુતુહલ. પછી વિભૂતિ પણ પૂછાય છે, એન્જિનિયરિંગ લાંબો શબ્દ છે એટલે જ આપણે મુશ્કેલી વધે, તો ખાસ ધ્યાન રાખજો કઈ રીતે લખાય. પછી સ્ફૂર્તિ, સહાનુભૂતિ, પરિચિત, ઉર્મિલ, પરિણીત ને હરિન્દ્ર, દીર્ઘ લખાય હરિન્દ્ર. હરિ લખવું હોય ત્યારે હસ્વ હોય પણ હરિન્દ્ર દીર્ઘ થઈ જાય. પછી મધુસૂદન, આ શબ્દ પણ ઘણી બધી વાર પૂછાય છે, મુહૂર્ત. પછી બુભુક્ષુમાય ત્રણેય હસ્વ. પછી ધુઆધાર, ઓડિયન્સ, પ્રતિબિંબમાં બે હસ્વ આવે. ગિરીશમાં ગી હસ્વ ને રી દીર્ઘ ઈશ પ્રત્યય છે. પછી વિદ્યાર્થીની અને વિદ્યાર્થીમાં દીર્ઘ છે, જો થીની ઈની પ્રત્યય લાગ્યો પાછળ. પછી નિમણૂક દીર્ઘ હોય. મૂર્તિ પણ ઘણી વખત પૂછાય છે મિત્રો, આવડતું નથી, આપણે ઘણી વખત વાંચીએ છીએ, જોઈએ છીએ, સાંભળીએ છીએ છતાંય. ઇન્ટરવ્યુ. પછી નિયમિત. પછી આબેહૂબ, ઇન્દ્રિય, સિંધુ, ભિક્ષુક, શાંતિ, ઓર્ડર ને ઓફિસ. આ ઓફિસ શબ્દ છે તો તમને એમ થાય આમ કેમ મૂકેલ છે માત્રા ઊંધી. મિત્રો એક નિયમ છે જોડણીનો, ઇંગ્લિશ વર્ડ હોય એમાં એ ઓનું ઉચ્ચારણ મોસ્ટ ઓફલી ઊંધી માત્રા સ્વરૂપે મુકાય. આ પ્રશ્ન હજી સુધી કોઈ ક્લિયર નથી કરતું પણ એ ઓ હંમેશા ઊંધી માત્રાથી જ મુકાય છે. ત્યારબાદ ટિકિટ, ચિઠ્ઠી પણ ઘણી વખત પૂછાય છે. પછી કૂતરું, દુબળું, કુદાકુદ, ફિક્કો, નિરાભિમાની, પ્લાસ્ટિક, ઇન્ટરવ્યુ. પછી ભલું બુરું, આ પણ ઘણી વખત પૂછાય છે મિત્રો. પછી એર કન્ડિશન્ડ. પછી સર્ટિફિકેટ પણ પૂછાયેલો શબ્દ છે. પછી આઈસ્ક્રીમ, ચિત્તવૃત્તિ, શિબિર, દીકરી, નિયમિત એકવાર આવી ગયું છે, ફરી રિપીટ થયું કોઈ વાંધો નહીં, શારીરિક અને ચાતુર્માસ. આમેય જોડણી છે, જોવાનો વિષય છે, સતત જોતા રહ્યો એટલે ભૂલ સુધરતી જશે. પછી છે રવિન્દ્ર. પછી રિક્ષા ભાડું, રંગભૂમિ, કુમળું, અતિશયોક્તિ, ઓશિયાળું, ઇલેક્ટ્રિકલ. આ ઘણી વખત આપણે શબ્દ સાંભળતા હોય પણ જોડણીમાં આવે તે જોડણી ખોટી પડે. પછી એન્જિનિયર, વીજળી અને તુમુલ. ત્યાર પછી છે ટુસ્કુ, જિલ્લો. આ કેટલી વાર આપણે જોઈએ છીએ, સાંભળીએ છીએ, બોલીએ છીએ છતાંય ખોટું લખીએ છીએ. પૂર્ણિમા, પરિચિત, સુપ્રતિષ્ઠિત, પ્રકૃતિ મંદિર, ઊંચાઈ, ઢુકડું, નીતિ રીતિ, નદી કિનારો. પછી ચીપીઓ, ઇસ્ત્રી, ડિગ્રી, સુરક્ષિત, કુળદીપક, આશીર્વાદ, જિજ્ઞાસા અને સ્ફૂર્તિ. આ પણ શબ્દ પૂછાય છે ઘણી વખત ઉપર રેપ મુકાઈને પણ ખોટું, આ સાચી રીત છે. સ્ફૂર્તિ પણ ઘણી વાર પૂછાય છે, ધ્યાન રાખજો, અટવાઈ જાય છે આમાં. તો આવા શબ્દો છે ખાસ મગજમાં રાખવા એટલે આપણે એને આઈએમપી નામ આપ્યું. વિદ્યાર્થી મિત્રો આ તમારી પાસે ખાલી હાઈલાઈટ છે. ગ્રામરનો આપણી ચેનલની અંદર ખૂબ બધો ખજાનો મૂક્યો છે, દરેક વિષય છે જોડણીના કેટલા નિયમો ઉદાહરણો સાથે મૂક્યું છે. સંધિ પણ છે, સમાસ પણ છે, અલંકાર પણ છે, છંદ છે, કર્તરી કર્મણી છે અને પ્રેરક ભાવે સંજ્ઞા વિશેષણ. આવા બધા જ આપણા જે ગ્રામેટિકલ 20 ગુણના ટોપિક છે બધા આપણી ચેનલ ઉપર એનો વિડીયો મુકાઈ ચૂક્યા છે. એનો કોર્સ છે એ માત્ર તમને અત્યારે 100 રૂપિયા મળી રહ્યો છે, ડિસ્કાઉન્ટ છે એટલે બોર્ડની એક્ઝામને ધ્યાને લઈ. તો ફટાફટ આપણી એપ્લિકેશન છે વિડીયો નીચે આપેલ ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી એની લિંક મેળવી લેશો અને આ એપ્લિકેશન છે ઓશિયન કોચિંગ ક્લાસીસ, એના ઉપર તમને આખો ગુજરાતી ગ્રામર કોર્સ પ્રાપ્ત થઈ જશે, જેની અંદર સુવિધાઓ આ પ્રમાણેની બધી જ છે. એટલે ખાસ તમારા માટે તમારા 20 ગુણ અને આ વર્ષ માટેના 20 ગુણ ખૂબ અગત્યના છે, ત્યાં પૈસાની કોઈ વેલ્યુ નથી. આજે માણસો 1% માટે 1,00,000 રૂપિયા ડોનેશન આપે છે. તો આજે મિત્રો આ તમારી મહેનતને સાર્થક કરવા માટેની ખૂબ જરૂરિયાત છે.
તો ખાસ આ જરૂરિયાત હોય મુજબ તમે મેળવી શકો છો. પછી છે સંધિઓ. મોસ્ટ એમપી સંધિરૂપ શબ્દો કેટલા કેવા છે કે જે પૂછાય છે, એટલે આપણે એને મોસ્ટ એમપી કહીએ છીએ, જે પૂછાય ગયેલા છે. સન્નારી શબ્દ છે તો એને સત પ્લસ નારી થાય, આપણે શું છૂટું પાડીએ, સન પ્લસ નારી, છૂટું પડી ગયું. આમ ના હોય, કેટલાક નિયમથી છૂટા પડે. તમને સંધિ છોડવાનું કહે તો આ રીતે થાય, જોડવાનું કહે તો આવો શબ્દ પ્રશ્નમાં હશે ના જવાબ હશે, એટલે ખાસ ધ્યાન રાખજો. પછી નિર્દોષમાં આ રીતે છૂટું પડે. પછી શ્રદ પ્લસ ધા, પછી પૃથુ પ્લસ ઈ. ક્યારેક ભાઈ મિત્રો મારાથી પણ આની અંદર ભૂલ થઈ ગઈ હોય તો ક્ષમા સાથે, કેમ કે આ જોડણી છે. ક્યાંક પ્રિન્ટિંગ મિસ્ટેક થઈ જાય, ક્યાંક લખવામાં ભૂલ થઈ ગઈ હોય, પણ શ્યોર 99% ગેરંટી સાથે એક પણ શબ્દ ખોટો નથી. પણ એકાદ માર્ક્સ કદા આમ તેમ થાય તો જરાક એને વેરીફાય કરી લેવાનું. તમને ડાઉટ જાય તો પૃથુ પ્લસ ઈ, પરી પ્લસ ઈક્ષા, બીસ પ્લસ અંત, નિષ પ્લસ રોગી અને વિષમ. વિષમમાં સ જો આ લખાઈ જાય પણ છૂટો પડે ત્યારે આ થાય. પછી તથા પ્લસ એવ, પછી ની પ્લસ મોહી અથવા નીર પ્લસ મોહી, ર પણ આવે અહીંયા ખોડો તો પણ ચાલે, એ અલગ અલગ નિયમ પ્રમાણે બને છે. પછી પ્રતિ પ્લસ આઘાત અને ઉદ પ્લસ નતી, એટલે ઉન્નતિ. આપણે શું છૂટું પાડીએ, ઉન પ્લસ નતી, આ સંધિ છૂટી, પણ એમ નહીં ચાલે. પછી છે વિષાદ, વી પ્લસ સાદ. પછી પર્યટન, પરી પ્લસ અટન, સદગુણ. પછી ઉચ્છ્વાસ એટલે ઉચ્છ્વાસ બને. પછી ઉજ્જડ. પછી રમેશ, નયન, નિર્ણય, પાવક, મનોવૃત્તિ અને નયન. આ શબ્દો જે છે એ ખાસ ધ્યાન રાખજો, અહીંયા બે વાર આવી ગયો છે, પણ કોઈ વાંધો નહીં, એકવાર આપણે વધારે જોઈએ તો ખ્યાલ આવી જશે. બરોબર, આ શબ્દ બે વાર છે એટલે જરા એવું લાગે તો જોઈ લેવાનું. પછી છે તલ્લીન, સ્વચ્છંદ, દિગંત. દિગંત પણ ઘણી વખત પૂછાય છે, સ્વચ્છ પણ ઘણી વખત પૂછાય છે, એટલે આ શબ્દો પૂછાય એવા છે એટલે ધ્યાન રાખજો. બરોબર છે. પછી છે અહીંયા દીક પ્લસ અંત, અને આપણે સંધિ છોડો છોડો માં અલગ લીધું છે એટલે અલગ ખ્યાલ તમને આવે એટલે સજ્જન. પછી દુર્ગંધ, બે રીતે લખાય, દુષ પ્લસ ગંધ ને દુર પ્લસ ગંધ લખાય. પછી નિશ્ચિત, અહીંયા નિશ્ચિંત પણ થાય, ઉપર અનુસ્વાર મૂકી દો એટલે નિશ્ચિંત થઈ જાય. પછી વિદ્યાર્થી, પછી નિર્મોહી. વિદ્યાર્થી મિત્રો બોર્ડની પરીક્ષાને ધ્યાને લઈ ખાસ વિદ્યાર્થી મિત્રો ગ્રામરમાં અટવાય છે. અંગ્રેજી ગ્રામર છે, ગુજરાતી ગ્રામર છે, સંસ્કૃત ગ્રામર છે, તો તમારા આ જે કન્ફ્યુઝન છે એને દૂર કરવા માટે વિદ્યાર્થી મિત્રો ગુજરાતી વ્યાકરણ કોર્સ સંપૂર્ણ ચેનલ પર મુકાઈ ચૂક્યો છે. અંગ્રેજી ગ્રામર કોર્સ સંપૂર્ણ મુકાઈ ચૂક્યો છે, અને પ્રશ્ન બેંક 2024 ની પણ મુકાઈ ચૂકી છે આપણી ચેનલ પર, તો ખાસ ચેનલ સાથે જોડાયેલા રહેશો. સંપૂર્ણ PDF સોલ્યુશન છે પણ તમને મળી જશે આ નંબર ઉપર સંપર્ક કરી, અને તમે એને પણ મેળવી શકશો તો ફટાફટ એને મેળવી લેશો. પછી વ્યર્થ, અને બી પ્લસ અર્થ રીતે છૂટવું પડે. પછી સદૈવ, પછી સતગૃહસ્થ, ચાતુર્માસ, પછી વ્યથા, સંતોષ, તદ્દાનુસાર, તત પ્લસ અનુસાર બને. મિત્રો તકલીફ ત્યાં પડશે, તમને હજી કહું છું કે તમને સંધિ છોડવાની કીધી છે ત્યાં, જોડવાની કે ત્યાં તો હજી આવડી જશે, પણ છોડવાની થાય ત્યાં તકલીફ પડશે. પછી ષડ રીપુ, પછી સતનારી એટલે સન્નારી થાય, યથા પ્લસ ઈષ્ટ એટલે યથેષ્ટ, સ્વલ્પ. પછી છે જીર્ણોદ્ધાર, પછી સ્વચ્છ, અને ઉદ્મત એટલે ઉન્મત બને. પછી છે નિસ્તબ્ધ, વચ્ચેથી વિસર્ગ નીકળી જાય એવા શબ્દો. પછી દુર્લભ, દિગંબર, વિષમ, લક્ષ્યાંક, રવિન્દ્ર, પર્યાવરણ, સંસાર, ઉજ્જડ, સન્મતિ, ઉત્તરાયણ, અન્વેષણા, વ્યગ્ર, કૃષ્ણ અને એકાંત. આ પણ ઘણી વખત પૂછાય છે આ બે, ખાસ ધ્યાન રાખજો. આવા શબ્દો છે વારંવાર પુનરાવર્તિત થતા હોય. વિદ્યાર્થી મિત્રો જે મેં તમારી સામે આજે આ વિડીયોમાં શબ્દો પ્રેઝન્ટ કર્યા, એ શબ્દો છે એ તમારી સતત આંખ સામે આવશે એટલે તમને જોડણીનો પ્રશ્ન લગભગ આવડી જશે, સંધિનો પ્રશ્ન છે લગભગ યાદ આવી જશે પરીક્ષાની અંદર, કેમ કે ઓપ્શન આવે છે, એ ઓપ્શન જોશો એટલે તરત તમે ક્લિયર કરી શકશો કે આ જ જવાબ આવશે.
આના માટે મેં તમને આઈએમપીયુ નામ આપી અને તમારી સામે આ શબ્દો પ્રેઝન્ટ કર્યા છે કે જે વધારેમાં વધારે આપણી સામે આવ્યા હોય પણ છતાં આવડતા નથી. મિત્રો, આજે આપણે ખાસ ધોરણી અને સંધિનો જે વ્યાકરણ ટોપિક છે એના આઈએમપી શબ્દો છે એને સોલ્વ કર્યા, અને તમને કદાચ ગઈમાં પણ હશે. વિદ્યાર્થી મિત્રો, આપણી ચેનલ પર તમામ વ્યાકરણ છે એના વિડીયો મુકાઈ ચૂક્યા છે, એના સોલ્યુશન ખાસ કરીને જે પીડીએફ સાથેના એ પણ મુકાઈ ચૂક્યા છે, આઈએમપી પ્રશ્નો પણ મુકાઈ ચૂક્યા છે. દરેક વિડીયો જોજો, ધ્યાનથી જોજો, ગમે તો તમારા મિત્રો તમારા સર છે એને પણ શેર કરજો જેથી કરી અને એને પણ થોડો ખ્યાલ આવે. ફરીથી આપણે નવા એક ટોપિક સાથે મળશું, ત્યાં સુધી મને રજા આપશો. જય હિન્દ, જય ભારત મિત્રો.